ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે રીપી ઈ લર્નિંગ હબમાં કે જેમાં હું પીએમ શર્મા તમને લાસ્ટ મિનિટના રિવિઝન માટેની કેટલીક ટિપ્સ સમજાવવા જઈ રહ્યો છું જે નીટ માટે બહુ ઉપયોગી છે જેમ કે તમે જાણો છો કે અગિયાર અને બારમા ધોરણની એનસીઆરડીની ચોપડીમાં ઘણા એવા શબ્દો છે જે નજીક નજીકના હોય અને બાયોલોજીમાં ખાસ આ વસ્તુને સમજવાનું હોય છે કારણ કે નજીક નજીકના શબ્દ તમને કન્ફ્યુઝિંગમાં મૂકતા હોય છે જે એમસીક્યુમાં તમને કંઈક ડર લગાડી દે એને કારણે માર્કમાં આપણી મુશ્કેલી આવતી હોય છે તો એવું ન થાય એટલા માટેનો પ્રયાસ કરવા જઈ રહ્યો છું કેટલાક અગત્યના નજીક નજીકના શબ્દ સમજાવવાની શરૂઆત કરવા જવું છું તમારી સાથે જોતા જઈએ આપણે તો એક શબ્દ છે રોબર્ટ આ જે શબ્દ છે એ રોબર્ટ ખરેખર વૈજ્ઞાનિકોના નામ આગળ લગાડેલો શબ્દ છે તો રોબર્ટ નામવાળા ઘણા બધા વૈજ્ઞાનિકો આપણે પુસ્તકમાં આપેલા છે જેમ કે એક છે રોબર્ટ હુક એક છે રોબર્ટ બ્રાઉન એક છે રોબર્ટ સન એક છે રોબર્ટ કોન્ઝાન્ઝા એક છે રોબર્ટ કોચ તો નામ તો તમને ખબર પડી કે પણ આ લોકો શું કર્યું છે એની એક સમજણ તમને આપવા માગું છું જેમ કે રોબર્ટ હુક જે છે એમણે સૌપ્રથમ વેરી ફર્સ્ટ ટાઈમ એમ કહી શકાય છે તો કે બુચ નામની જે વનસ્પતિ છે એની છાલનો અભ્યાસ કર્યો અને એમણે પોતે એક સરખી રચના એમને જોવા મળી કેવી દેખાતી હતી રચના આપણે જાણીએ મધપુરા જે હોય છે એના જેવો ભાગ એક સરખા સ્ટકો ભાગો એમને જોવા મળ્યા અને એનું શું નામ આપવું એ નામ એમણે એ સમયના ગ્રીક શબ્દને આધારે સેલ આપ્યો જેનું જો ઇંગ્લિશ કરી દઉં તો એને સ્મોલ રૂમ કહેવામાં આવે અને આવા સ્મોલ રૂમની માહિતી પરથી નવો શબ્દ આપણા માટે આવી ગયો અને એ છે કોષ આમ કોષની સૌપ્રથમ શોધ કોઈ કરી હોય તો એ રોબર્ટ હુક છે અને એ જે કોષ શબ્દની માહિતી છે ખરેખર એમણે નિર્જીવ કોષ જોયા કહેવાય હા એ નિર્જીવ કોષ માટે શબ્દ યાદ પહેલા રોબર્ટ હુક હા કદાચ તમને પૂછાઈ જાય કે સર સજીવ કોષ સૌથી પહેલાં કોણે જોયા તો એમનું નામ છે એન્ટોની વોન લ્યુએન હોક એને સજીવ કોષ જોયા કહેવાય એટલે જો તમને પૂછાય કે સૌપ્રથમ કોષ જોયા છે તો નામ આવશે રોબર્ટ હુક પણ સૌપ્રથમ સજીવ કોષ કોને જો શબ્દ પૂછાય જાય તો એન્ટોની વોન લ્યુએન હોક આવે છે અને આવી માહિતી એમણે એમના પુસ્તક માઇક્રોગ્રાફિયામાં લખેલી છે તો આ એમના પુસ્તકનું નામ છે તો અહીં આપણે ખરેખર વાત કરી રહ્યા છીએ રોબર્ટ શબ્દના આધારે એટલે આપણે એ જ વૈજ્ઞાનિકની વાત કરી રહ્યા છે બીજા વ્યક્તિ છે રોબર્ટ બ્રાઉન એમણે શું કર્યું તો કે એમણે કોષની અંદર આવેલા કોષ કેન્દ્રની શોધ કરી યસ ન્યુક્લિયસ જેને આપણે કહી શકીએ છીએ કોષ કેન્દ્રની શોધ એમણે કરી હા સાથે સાથે એમણે શું કર્યું જે કોષ હોય એની અંદર કોષ કેન્દ્રની આજુબાજુ કોષ રસ હોય ગોળ ગોળ રસના ચક્રીય ભ્રમણ ની માહિતી આપણે આપી હા એના માટે શબ્દ વાપરી શકાય છે બ્રાઉનિયન ગતિ એના નામ પરથી પાડવામાં આવ્યું છે એને બ્રાઉનિયન ગતિ કહેવામાં આવે છે તો એક શબ્દ છે રોબર્ટ બ્રાઉન પરથી યાદ રાખી શકાય બીજા ભાઈ છે રોબર્ટસન એમણે શું કર્યું તો કે એમણે રસ પટલ જે જોવા મળે છે તેની રચના સમજાવતી એકમ પટલ સંકલ્પના આપી હા એકમ પટલ સંકલ્પમાં શું છે ખરેખર તો કે એમણે એવું કીધું કે જે અંગિકાઓ હોય એના ઉપર જેવી પડદાની રચના છે એવી જ કોસરસ પટલની પણ રચના છે પરંતુ સ્વીકારાયું નહીં હતું પણ આ એકમ પટલ સંકલ્પના આપનાર વ્યક્તિ કોણ છે તો એ છે રોબર્ટસન તો એમણે આપણને માહિતી આપી દીધી બીજો જો રોબર્ટ કન્ઝાન્ઝા હા આને આપણે યાદ રાખી દઈએ તો આપણો ધોરણ બારની અંદર જે તમે ભણી રહ્યા છો નિવસન તંત્ર એમાં એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે એમણે એવું કીધું કે પૃથ્વી પર જે નિવસન તંત્ર છે એનું જે મહત્વ છે કેટલું છે તો એમ કહી શકાય છે કે તે આપણને તેત્રીસ ટ્રિલિયન અમેરિકન ડોલર જેટલું ઉત્પાદન કરી આપે છે અને એ ઉત્પાદન કેટલું કહી શકાય છે તો કે ક્રોસ નેશનલ પ્રોડક્ટિવિટીના કરતા બમણું હોય છે

એવી સમજૂતી જો આપણે કોઈ આપી છે તો રોબર્ટ કોચે આપેલી છે તો અહીંયા યાદ રાખી શકાય આટલા જ બાળકો રોબર્ટ શબ્દ છે એના મતલબ કે જ્યારે તમે નીટમાં કોઈ એમસીક્યુ પૂછાય છે અને એમાં રોબર્ટ શબ્દ આવે છે તમારે આના જ વિશે વિચાર કરવા બીજો વિચાર કરવાનો જ નહીં તો તમે હંડ્રેડ પર્સન્ટ તમારા જવાબની નજીક પહોંચી જશો ઓકે બાળકો અહીં આજનું આપણે કામ પૂરું કરી રહ્યા છીએ તો રીપી ઈ લર્નિંગ હબમાં આપણે ખૂબ મજાથી નવા નવા ટોપિકોને જોયા અને આવા ટોપિકોને સતત જોવા માટે અમારી જે ચેનલ છે એને સતત તમે સબસ્ક્રાઈબ કરતા જાઓ લાઈક કરતા જાઓ અને તમારા પ્રશ્નો અમને કોમેન્ટમાં પૂછતા જાઓ કારણ કે જેટલા પ્રશ્નો તમે અમને પૂછશો ને એટલી વધારે અમને મજા આવશે કારણ કે એટલું અમે તમારા માટે નવું નવું લાવીને આપશું તમારા બીજા મિત્રોને પણ એવું જણાવો કે ભાઈ તમે પણ જુઓ કારણ કે કોઈ એક વ્યક્તિ એમબીબીમાં જવાનું નથી કોઈ એક વ્યક્તિ ડૉક્ટર બનવાનું નથી પણ બધા મિત્રો સાથે જાઓ તમને વધારે મજા આવશે તો તમારા મિત્રોને જણાવવું એટલું જ જરૂરી છે ઓકે તો અહીંયા આગળ મારું કામ આજે પૂરું કરી રહ્યો છું